સમગ્ર માહિતી બદલ તો ખાસ અત્યારે સંવાદદાતા અમદાવાદ એરપોર્ટ ખાતે જોડાઈ ચૂક્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં સામાન્ય જનતા તેમજ ભાજપના જે કાર્યકર્તાઓ છે ત્યારે હાલમાં ત્યાં ઉપસ્થિત છે અને થોડીક ક્ષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે ખાસ પ્લેન છે તેના અંતર્ગત તેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે અને આવતીકાલે સવારથી તે પોતાના કાર્યક્રમનો શુભારંભ કરશે. અને સમાચાર તરફ નજર કરીશું તો રાજ્ય સરકારે રાજ્યમાં ડિજિટલ સ્ટેમ્પિંગના ઉપયોગને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આગામી 1 ઓક્ટોબર 2019 થી રાજ્યભરમાં નોન જ્યુડિશિયલ ફિઝિકલ સ્ટેમ્પ પેપરના ઉપયોગને બંધ કરી ફક્ત ડિજિટલ સ્ટેમ્પિંગની પદ્ધતિને અનુસરવાનો મહત્વ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે વર્તમાન જે પદ્ધતિ અમલમાં હતી તે પદ્ધતિની જગ્યાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં મહેસૂલ વિભાગે ગયા માસમાં ઈ સ્ટેમ્પિંગ પદ્ધતિ દાખલ કરવામાં આવી છે. આ પદ્ધતિનો અમલ કરવા માટે 1-10 એટલે આવતા મહિનાની 1 તારીખથી જ્યુડિશિયલ નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરનો વપરાશ બંધ કરવામાં આવશે. એટલે 1 તારીખથી જે 5 રૂપિયા 10 રૂપિયા 25 રૂપિયા 100 રૂપિયા 500 રૂપિયા જે કંઈ પેપર સ્ટેમ્પ એ સદંતર રાજ્યમાં બંધ કરવામાં આવશે. નાગરિકોને હવે સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણી ઈ સ્ટેમ્પિંગ ફ્રેન્કિંગ અને ઈ પેમેન્ટના માધ્યમથી કરવાની રહેશે.